వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే ఓం అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమః శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః శ్రీ గురుచరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని, శ్రీ హరే కృష్ణ మహారాజని జై, శ్రీ ఘనశ్యామ్ మహారాజని జై. కథా సాంభళనారా బధా జ భక్తోને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પુર છઠ્ઠું તરંગ છપ્પનમું ભગવાન શ્રીહરિ જેતપુર ધામમાં બિરાજમાન છે. જેતપુરના રાજાએ ગુરુદેવ રામાનંદ સ્વામી અને એમના પણ ગુરુ આત્માનંદ સ્વામી વિષયક પૂછેલો પ્રશ્ન એનો જવાબ ખૂબ જ વિચક્ષણતાથી પ્રભુએ આપ્યો છે. તમને કે મને ક્યારેક કોઈક મોટા પુરુષ વિશે પૂછે ત્યારે આપણે મોટા પુરુષોની ટીકા સહજમાં કરી નાખતા હોઈએ છીએ. જાણ્યા જોયા વિના મોટાની ટીકા કરવી આ કળિયુગના લક્ષણો છે. શાસ્ત્રોમાં વાત નથી, પણ જે મહાપુરુષો થયા છે, કચ્છના મેકણ દાદા, મેં થોડું એમના વિશે વાંચ્યું છે, એટલે એક એવા ગામડાના પણ એવા કોઈ અલૌકિક પુરુષ હતા, ઓલિયા પુરુષ હતા, અગમ વાણી બોલતા હતા. મેકણ દાદાની વાણી કચ્છમાં બહુ પ્રસિદ્ધ છે. એવા એક જૈન મુનિ જેમની પણ આગાહી કળિયુગની ભવિષ્યવાણી પ્રસિદ્ધ છે. કળિયુગના લક્ષણમાં લખ્યું, રાયના દાણા હિમાલય સાથે અથડાશે. રાયના દાણા હિમાલય સાથે અથડાશે. કળિયુગના માણસો આવું કૌતુક કરશે, રાયના દાણા જેવડો હોય અને કોઈ હિમાલય જેવું વ્યક્તિત્વ હોય ને, એને ચેલેન્જ કરશે, એના ઉપર આક્ષેપ નાખશે, એની સામે આંગળી કરશે, સૂર્ય સામે ધૂળ નાખશે. ચારે બાજુ અત્યારે આવું વાતાવરણ દેખાય છે. ચારે બાજુ દુઃખ થાય, ઉદાહરણ નથી આપવું, પણ આપવું પડે છે, વ્યાસપીઠ છે, કડવી વાત પણ કેવી પડશે. ગુજરાતની અંદર જેનું કોઈ મહત્વ નથી, મૂળા કરતાં પણ મૂલ્ય જેનું ઓછું છે, એવા હાર્દિક જેવા માણસોએ, જે માણસે કેટલી મોટી દેશની સેવા કરી છે, એવા નરેન્દ્ર મોદી જેવા વ્યક્તિત્વની સામે કેવા પડકારો નાખ્યા છે, શું છે આ? ધોબી જેવો ધોબી અને રામ ઉપર આક્ષેપ નાખે, વિચાર તો કરો, ક્યાં ધોબી ને ક્યાં ભગવાન રામ? પણ ત્રેતાયુગમાં તો આવી એક જ ઘટના હતી, કળિયુગમાં આવી ગામો ગામ ઘટના ઘટશે. તમારે ને મારે ભગવાનની રીતે જો ચાલવું હોય, જગતની રીત જુદી છે, સત્સંગની રીત જુદી છે, કોઈ પણ મોટા પુરુષ વિશે બોલતા પહેલા 12 વાર વિચાર કરીએ. વાણીના અપરાધો લખ્યા છે, વાણીના અપરાધો લખ્યા છે દાદા, તમે કથા સાંભળી છે, એટલા માટે વધારે ભારથી કહું છું કે આ કળિયુગમાં બહુ થવાનું છે અને અત્યારે ભયંકર રીતે થઈ રહ્યું છે. કશી ખબર ન પડતી હોય, ઘરમાં બેઠા બેઠા સાધુઓનું એકલું ખોદવાનું જ કામ કરતા હોય, આવા ઘણા બધા માણસો છે. સંસારમાં પડ્યો હોય ને સાધુની નિંદા કરે છે. સોમચંદ બાપા એક મહામુક્ત થયા, એમનું દિવ્ય જીવન વાંચવા જેવું છે. બાપા મૂળી મંદિરમાં દર્શન કરવા આવ્યા, એમની સાથે થોડા ભક્તો હતા. એક સાધુએ બહુ ચટકીલા કપડાં પહેરેલા, આમ ચમક ચમક થાય એવા જોરદાર કપડાં, ચોટલીમાં તેલબેલ નાખ્યું હશે, નવયુવાન સાધુ, થોડો રજોગુણ દેખાય.
રજોગુણીના શરીરમાં છલકાય. આવો બની થનીને કોઈક સંત ભગવાનની સેવા કરે, દર્શન કરવા આવનારા સોમચંદ બાપાની સાથે જે હરિભક્તો હતા એ બધા ઘૂસપૂસ કરવા લાગ્યા. જોયું શા માટે ભગવા કપડાં પહેર્યા છે, એના કરતાં તો આપણે હારા નહીં, આવા સાધુએ જ નખો દવાડ્યું છે, આમ બોલવા માંડ્યા. અને બાપા લાલ પીળા થઈ ગયા. તમે આ મંદિરમાં આ ધંધો કરવા આવ્યા છો? આ સાધુએ સંસાર છોડ્યો એ તમને દેખાતું નથી? આટલી નાની ઉંમરનો સાધુ ભગવાનની સેવા કરે એ તમને દેખાતું નથી? કેટલું ભજન ભક્તિ કરે એ તમને દેખાતું નથી? એ કેટલું તપ વગેરે કરતો છે એ તમને દેખાતું નથી? એણે ખાલી થોડા ઉજળા કપડાં પહેર્યા, ચોટલીમાં તેલ નાખ્યું, આટલામાં તમને રજોગુણ દેખાય છે, અને તમે આખી જિંદગી રજોગુણમાં ડૂબાડી દીધી. તમને બાપાએ કેટલો ઠપકો આપ્યો, હરિભક્તોને દંડ આપ્યો, એક એક ઉપવાસ કરજો ત્યાર પછી મને મોઢું દેખાડજો, એ પહેલાં દેખાડતા નહીં. મંદિરમાં આવી અને સાધુની નિંદા કરવી, આ તો કેટલો મોટો અપરાધ છે. એ તો સોમચંદ બાપા જેવા કોઈક હતા ને એટલે પાછા વાળ્યા, બાકી આજે તો બધાની ગઈ ભેંસ પાણીમાં, આખી આખી ભેંસ પાણીમાં જ જાય છે. સવારથી જાગે ત્યારથી સુવા જાય ને ત્યાં સુધી આ જ કરે છે. નવરા નખો દવાડે, એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ માઇન્ડ, આવું થતું જાય છે. કોઈ પણ મોટા પુરુષ વિશે મારી વાત સાંભળજો, ઉંમરમાં મોટા હોય, આશ્રમથી મોટા હોય, તપમાં મોટા હોય, ત્યાગમાં મોટા હોય, કાર્યમાં મોટા હોય, સફળતામાં મોટા હોય, ઘણી રીતની મોટાઈ આપણે શાસ્ત્રમાં વાંચી છે ઘણી વાર. એના વિશે બોલતા પહેલા 12 વાર વિચાર કરવો. વાણીના મોટા અપરાધમાંનો એક અપરાધ છે, એક નાની વાત કરીને તમને પછી આગળ જતો રહો. દાદા, આપણે ત્યાં વાત પ્રસિદ્ધ છે, બ્રાહ્મણો યાત્રા કરી નીકળ્યા હતા, એક ગામમાં રોકાયા, કોઈ શ્રદ્ધાળુ માણસે પ્રાર્થના કરી, કંઈક જમશો, ભૂખ્યા થયેલા બ્રાહ્મણોએ હા પાડી. પેલા માણસોએ રસોઈ બનાવી, રસોઈના વાસણ ખુલ્લા હશે, આકાશમાંથી સમડી જતી હશે, સમડીના મોઢામાં સર્પ હતો, સર્પની લાળ નીચે પડી, રાંધનાર માણસને ખબર ન પડી, એણે તો બ્રાહ્મણો 4 હતા એને જમાડી દીધા. સાહુકાર શેઠ, એના હૃદયમાં બ્રાહ્મણને જમાડવાની ભાવના હતી, રસોઈ બનાવનારા બીજા બ્રાહ્મણો એ પણ નિર્દોષ હતા. ઝેરવાળી રસોઈ જમવાથી 4-4 બ્રાહ્મણ મૃત્યુ પામ્યા, હાહાકાર મચી ગયો, હોવા થઈ ગયો ચારે બાજુ. બ્રાહ્મણની હત્યા વર્ષો પહેલા, એમાં 4 બ્રાહ્મણ મરી જાય, કેટલું મોટું પાપ લાગે આ તો. અને થયું એવું, બ્રાહ્મણો મરી ગયા, આ લોકમાં અનેક પ્રકારની ચર્ચા વિચારણાઓ થવા લાગી, પણ ચિત્રગુપ્ત મૂંઝાયા, યમપુરીના ચિત્રગુપ્ત મૂંઝાયા. અકાળે 4 બ્રાહ્મણનું મૃત્યુ થયું, આ 4 બ્રાહ્મણની હત્યા મારે વેચવી ક્યાં? શેઠ ઉપર? શેઠ તો નિર્દોષ છે, મારાથી ખોટું ન લખી શકાય. રસોઈ બનાવનારા બ્રાહ્મણો એ પણ નિર્દોષ છે. તો આકાશમાં પેલો સર્પ જેના મોઢામાંથી લાળ પડી તો મરેલો છે, તો સમળી? સમળી તો પશુ છે, એનો ખોરાક સર્પ છે. 4 બ્રાહ્મણો મર્યા, એનું પાપ કોના ઉપર નાખવું? ચિત્રગુપ્ત મૂંઝાયા, ધર્મરાજની સલાહ લીધી, ચાંડાળ ચોકડી ભેગી થયેલી, ચૌટે બેસીને ચાંડાળ ચોકડીએ વાત શરૂ કરી, જોયું આ મારો બેટો શેઠ, પેલા 4 બ્રાહ્મણને લાડવા ખવડાવીને મારી નાખ્યા, જોયું તમે? શેઠની એટલી નિંદા કરી, ચિત્રગુપ્તે નિર્ણય કર્યો, 4-4 બ્રહ્મહત્યાના અધિકારી આ 4 માણસો છે, લખી નાખી એક એક 4ના ભાગે. લેવા કે દેવા વગરના બ્રહ્મહત્યાના અધિકારી બની ગયા. કેટલો મોટો અપરાધ છે આ, અને આપણે આ અપરાધ રોજ કરીએ છીએ. ક્યારેય પણ કોઈ પણ સંતની નિંદા ન કરીએ, કોઈ પણ સારા ભક્તની નિંદા ન કરીએ. અમે વિચરણમાં જઈએ ને એવા એટલા બધા અનુભવ થાય છે, એટલે હાથ જોડીને વિનંતી કરું છું. આત્માનંદ સ્વામીને રામાનંદ સ્વામી વિશેની કંઈક ચર્ચા નીકળી છે, ભગવાનના જે આરાધ્ય છે, સદગુરુ છે, રામાનંદ સ્વામી ગુરુ છે. રામાનંદ સ્વામી આત્માનંદજીનો ત્યાગ કરી દીધો છે, નિરાકારવાદી હતા, તેજની ઉપાસના કરનારા હતા, તેમ છતાં ભગવાન સ્વામિનારાયણની નિર્ણાયક બુદ્ધિ તમે જુઓ.
ભગવાનને ખબર છે હું એક શબ્દ બોલીશ ને તો પાછળવાળા હજાર બોલશે, માટે મારે નેગેટિવ રસ્તો તો બતાવવો જ ન જોઈએ, પણ યોગ્ય વાત જણાવવી પણ જોઈએ, સાચું કહેવું પણ જોઈએ, સાચું દબાવી દેવું એ પણ ખોટું છે. કેવી સરસ છણાવટ ચાલે છે. મેં તમને કહ્યું હતું ઘણીવાર જીવનમાં પ્રશ્ન એટલા મૂંઝવતા હોય છે. એકવાર લક્ષ્મીજી અને પનોતીજીનો ઝઘડો થાય, નિર્ણય કરવાનો હતો કોણ વધારે સુંદર. સાંભળી હતી ને વાત, એમ જીવનમાં ક્યારેક એવો નિર્ણય કરવાનો થાય ત્યારે આપણે ભગવાનને સંભાળી ઘણું વિચારીને પછી નિર્ણય કરીએ, ન ખબર પડે તો મૌન રહીએ. શ્રીજી મહારાજે પોતાના આ નિર્ણયમાં રામદાસ સ્વામીને સહાયક બન્યા. સ્વામી તમે તો ઘણું રામાનંદ સ્વામી પણ સાથે પણ રહ્યા છો, આત્માનંદ સ્વામી સાથે પણ રહ્યા છો, તમે વાત કરો ને. ભાઈ રામદાસજી સ્વામી બહુ મહાન સંત હતા. હમારી હમ પ્રથમ કહેવાતા શ્રી હરિ સુનિયે તુમ સાક્ષાતા તામે વાત આવહી સબહી તામે વાત આવહી સબહી તુમને જો પૂછી હે અબહી હમારી હમ પ્રથમ કહેવાતા. રામદાસજી સ્વામી પણ એટલા જ વિચક્ષણ. જુઓ મહારાજ, હું મારી જ વાત પહેલા તમને કહું, એમાં તમે જે પૂછ્યું છે એ પણ આવી જશે, તમારો જવાબ પણ એમાં સમાયેલો છે. સ્વામીએ પોતાનું જીવન કહ્યું. એકવાર અચાનક રામાનંદ સ્વામીનો યોગ થાય અને એક જ વારની સ્વામીની ટકોર, સ્વામી સાથે હું સંસારને છોડીને ચાલી નીકળ્યો. ત્યાર પછી મને સ્વપ્ને પણ સંસારનો ઘાટ નથી થયો. ભગવાન સિવાયની બધી વાત મને તીખા બાણ જેવી લાગતી. ભગવાનમાં મને બાળપણથી જ હેત હતું. ગુરુદેવ રામાનંદ સ્વામી મળ્યા, મને એમ થયું મારે જેવા સંત જોતા હતા એવા સંત મને મળ્યા. સ્વામી સાથે હું દ્વારકા પહોંચ્યો. દ્વારકાજીમાં અમે છાપ લીધી. મહારાજ, તમને ખબર છે આ છાપ લેવાની વિધિ કેમ શરૂ થઈ? દાદા બહુ આશ્ચર્ય થાય, અમે પણ છાપ લીધી છે નાના હતા ત્યારે, હા, પણ ત્યારે તમને ડરાવી બહુ દીધેલા અને હમણાં છાપ વાગશે અને આમ આંખો બંધ કરીને હાથ ટાઈટ કરીને બેસી ગયેલા, એટલે છાપ ક્યારે અડી ગઈ ને એ જ ખબર નથી અમને તો. લીધી છે તોય છમ્મ દઈને વાગે, ખબર છે ને, એટલે. પણ હમણાં ઇતિહાસ વાંચ્યો આ શાસ્ત્રમાં, આ પરંપરા તો ચાલે છે. હમણાં અમે ઇન્ડિયા સ્વામિનારાયણ મ્યુઝિયમમાં ગયા ત્યારે મહારાજને આ સમયની પ્રસાદીની છાપો શંખ ચક્ર ગદા પદ્મ દીક્ષા જ્યારે લેવામાં આવે ત્યારે દીક્ષાનો ક્રમ છે, ભાગવતી દીક્ષાના ચિહ્ન તરીકે છાપ લેવી જરૂરી છે, શંખ ચક્ર ગદા ને પદ્મ. એ મહારાજની પ્રસાદીની છાપના દર્શન કરેલા ત્યારે તો અમે જોયું છાપ આવી હોય, બાકી તો શરીરમાં છાપ લીધી છે તો એ ખબર ન હોય ઘણી વાર. રામદાસ સ્વામી મહારાજને કહે છે, મહારાજ આ છાપનો ઇતિહાસ એવો છે, સાંભળો. ગોમતીજીમાં સ્નાન કર્યું અને છાપ લીધી, અને મહારાજ જે પહેલા રામાનંદજી થયા ને, આ રામાનંદજી નહીં જે આપના ને અમારા ગુરુદેવ છે એ નહીં, એના પહેલાના જે પહેલા રામાનંદજી નામે રામોપાસક આચાર્ય થયા તેમણે છાપોની શરૂઆત કરેલી. ભગવાન રામચંદ્રજીના મહાન ઉપાસક હતા, રામાયત સંપ્રદાયના સ્થાપક હતા, આજે પણ આ સંપ્રદાય ચાલે છે. રામાનંદી હતા પોતે, ભગવતપાદ રામાનુજાચાર્ય જેના આશ્રિત હતા એ પરંપરામાં હતા. આજે પણ વિધિ વિધાન તિલક વગેરે બધું લગભગ સરખું મળતું આવે છે. પણ એમણે શું કર્યું? દરેક આચાર્યોએ કંઈક ક્રાંતિ કરી છે. મિસ્ટેક એ થઈ, સમાજ એમની ક્રાંતિને સ્વીકારી ન શક્યો, એટલે એક નવી પરંપરા શરૂ થઈ. પણ એ નવી પરંપરાને દુનિયાએ જુદી રીતે જોઈ, એટલે એક ફાટો પડ્યો એમ કહે દુનિયા. ભગવતપાદ રામાનુજાચાર્યજી એમણે શું કર્યું? એમને ગુરુમંત્ર આપવામાં આવ્યો. આ મુક્તિ માટેનો મંત્ર છે, દીક્ષા મંત્ર છે. ભગવાને પોતે આપેલો આ મંત્ર અમે તમને આપીએ છીએ, તમે કોઈને ન આપતા. આ મંત્ર કોઈને ન અપાય,
રામાનુજાચાર્યજી પ્રશ્ન કર્યો, કેમ ન પાય? આ મંત્રથી બધાનું કલ્યાણ થઈ જાય. રામાનુજાચાર્યજીના મનમાં થયું, કોઈનું કલ્યાણ થતું હોય એવો મંત્ર શા માટે નહીં આપવાનો? એમણે જાહેરમાં મંત્ર બોલવાનું શરૂ કર્યું. એ સમયના આચાર્યો, એ સમયના બીજા સમાજના માણસો એને વિદ્રોહ કર્યો, તમારું કલ્યાણ નહીં થાય, તમે નરકમાં જશો. ભગવતપાદ રામાનુજાચાર્યજીએ કહ્યું, હું મંત્ર બોલું અને બીજાનું જો કલ્યાણ થશે અને એ ભોગે કદાચ મારે નરકમાં જવું પડશે તો મને મંજૂર છે. સારી વાત વેચો લોકોને. સમાજ કેટલું ખોટું કરે, દરેક જગ્યાએ ખોટું છે, ખોટી વાત જાહેર કરે છે અને સાચી વાત છુપાવે છે. ખરેખર ખોટી વાત છુપાવવાની હોય, સાચી વાત જાહેર કરવાની હોય. રામાનુજાચાર્યજી આ ક્રાંતિ કરી, ત્યાર પછી એક નવી પરંપરાની શરૂઆત થઈ. પછી તો ભગવાનને નિરાકારવાદી હતા, શ્રુતિના નિરાકાર પરત્વ અર્થ કરનારા હતા યાદવાચાર્યજી વગેરે, એ બધા આચાર્યો સાથે રામાનુજાચાર્યજીને ઘર્ષણ થયું. એક નવી પરંપરા શરૂ થઈ. ભગવતપાદ યામોનાચાર્યજી, મહાપૂર્ણ સ્વામી, એ દિવ્ય પરંપરા શ્રીજી મહારાજને ખૂબ ગમી. ભક્તિની પરંપરા જેમાંથી, સાકાર ઉપાસનાની પરંપરા જેમાંથી પ્રગટી આવી, એવી જ રીતે રામાનંદજી આચાર્યશ્રી, એમણે શું કર્યું? એ સમયમાં વર્ણાશ્રમની વ્યવસ્થા સારી હતી, પણ વર્ણાશ્રમની વ્યવસ્થાના નામે ઝઘડાઓ બહુ હતા. સૌથી પહેલી ક્રાંતિ રામાનંદાચાર્યજીએ કરી, ચારે વર્ણના માણસોને ભેગા કર્યા, એકસાથે બેસાડ્યા કે તમે બધા માણસ છો, ભગવાને તમને બધાને મુક્તિનો અધિકાર આપ્યો છે, તમે તમારા ધર્મનું પાલન કરો, પ્રભુની ભક્તિ કરો, મનુષ્ય દેહની સાર્થકતા એમાં જ છે. શું આખી જિંદગી હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, હું પટેલ, હું તે? જાતિવાદ કહેવાય છે ને, જાતિવાદ, સંપ્રદાયવાદ, જ્ઞાતિવાદ, દેશવાદ, આ બધા વાદોએ આપણને ખલાસ કરી નાખ્યા. હવે આપણે ઉપર ઉઠીએ, આપણા મૂળ તત્વને ઓળખીએ. આપણે ભારતીય છીએ, સનાતન વૈદિક સંસ્કૃતિના છીએ. વૈદિક સંસ્કૃતિ અને ભારતીયતા, આ બે આપણા મૂળ છે, એને પકડી રાખશું ને. ભગવાન સ્વામિનારાયણ એમણે ક્યાંય પોતે નવી પરંપરાની શરૂઆત નથી કરી, એ પરંપરાની મેતે પ્રગટ થઈ છે. ભગવાન સ્વામિનારાયણે તો જે વૈદિક પરંપરામાં લૂણો લાગ્યો હતો, વૈદિક પરંપરામાં જે બગાડ આવ્યો હતો, એને ચોખ્ખો કરી, એને શુદ્ધ કરી. રામાનંદાચાર્ય જે પણ આ કામ કર્યું, સમાજ ન સમજી શક્યો, એનો ઘોળ વિરોધ થયો, પણ આ તો મહાન દિવ્ય સંત હતા. કદાચ તમે નામ સાંભળ્યું હશે, મીરાબાઈ, મીરાબાઈના પણ ગુરુ હતા રૈદાસજી મહારાજ. પ્રભુજી તુમ ચંદન હમ પાની, તુમ ચંદન હમ પાની, જાકી અંગ અંગ બાસ સમાની, જાકે અંગ અંગ બાસ સમાની. પ્રભુજી તુમ ચંદન હમ પાની, પાની તુમ ચંદન હમ પાની. આવા પ્રિય ભક્તિપદો જેમણે લખ્યા એ રૈદાસજી મહારાજ, મીરાબાઈના ગુરુ હતા, ચમાર જ્ઞાતિના હતા. કેવી સ્થિતિ એમની હતી, કેવી સ્થિતિ ઇતિહાસમાં વાંચો. એ રૈદાસજીના દીક્ષા ગુરુ હતા રામાનંદજી. કેવા બ્રહ્મજ્ઞાની રૈદાસજી મહારાજ હતા, મેં તો ઘણું વાંચ્યું છે, ઘણું વાંચ્યું એટલે કહી શકું, એના દીક્ષા ગુરુ રામાનંદજી હતા. કબીરદાસજી એમના દીક્ષા ગુરુ રામાનંદજી હતા. પીપા મહારાજ, પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા સો બાર, અગર કિસી કા લિયા નહીં તો દિયા 12000. પીપા મહારાજના ગુરુ રામાનંદાચાર્યજી હતા. આ મહાન ભગવદ્ ભક્તો, કોઈ પણ જ્ઞાતિ ના હોય, જેના હૃદયમાં ભક્તિનું બીજ છે, ભગત બીજ પલટે નહીં, ભગત બીજ પલટે નહીં, જુગ જાય અનંત ઊંચ નીચ ઘેર અવતરે, આખિર સંત તો સંત. જ્ઞાતિ ગમે તે હોય, કુળ ગમે તે હોય, કુળથી માણસનો મહિમા નથી, કર્મથી જ માણસનો મહિમા છે. આ કળિયુગનો પ્રભાવ દરેક જગ્યાએ ઝળક્યો છે,
કુળથી નહીં કર્મથી માણસનો પ્રભાવ છે. રામાનંદાચાર્યજી આ ક્રાંતિ કરી, સમાજ ન ઓળખી શક્યો, જબરજસ્ત વિરોધ થયેલો, જબરજસ્ત વિરોધ થયેલો એ સમયમાં, પણ એમની પરંપરા આજે પણ બહુ મોટા પાયે ચાલે છે, ભક્તિ પરંપરા. રામદાસજી મહારાજ, રામદાસજી સ્વામી વાત કરે છે, એ રામાનંદજી ભક્તિ પ્રધાન હતા, અતિ દિવ્ય હતા, ભગવાનના મહાન ઉપાસક હતા. એમને થયું, આપણે ભગવાનના ભક્ત છીએ, એની નિશાની શું? આપણા શરીર ઉપર પણ છાપ હોવી જોઈએ. આ દેહનું મૃત્યુ થાય છતાં પણ એ છાપ શરીર ઉપર રહેવી જોઈએ, એ ભગવાનની મુદ્રાઓ રહેવી જોઈએ. એના પ્રતીક રૂપે શંખ, ચક્ર અને ગદા અને પદ્મ, એની મુદ્રાઓ તૈયાર કરી, એ છાપ તૈયાર થઈ, એક પ્રકારે ડામ દેવામાં આવે એ રીતે થોડી લેવી અઘરી હોય છે, પણ તેમ છતાં ભગવાનના ભક્તો ભગવાનને રાજી કરવા માટે ભગવાનના આયુધોનું ચિહ્ન હાથ ઉપર ધારણ કરે છે. આ દીક્ષાની વિધિ એમણે શરૂ કરેલી. અને પીપાજી નામે રાજા હતા, તે રામાનંદાચાર્યજીના શિષ્ય હતા. તેમણે શંખ, ચક્ર, ગદા અને પદ્મ નામે ચારે આયુધોની છાપ કરાવી, તેમાં ગદા અને પદ્મમાં રામ એવું નામ લખાવ્યું. સુંદર સુવર્ણના બનાવેલા તે ચાર આયુધો શ્રીકૃષ્ણની મૂર્તિના હાથમાં પણ ધરાવ્યા. દ્વારિકા તીર્થનું ચિહ્ન કરાયું. પીપાજી રાજાને પહેલીવાર છાપો આપી. પછી જેટલા રામાનંદી સાધુઓ હતા તે બધા ચાર આયુધોની છાપ લેવા લાગ્યા, અને જે રામાનંદજીના શિષ્ય થયા તે પણ ચાર આયુધોની છાપો લેતા થયા. હરિભક્તોના મનમાં એમ થાય, સંતો આ છાપ લે તો અમારે ગ્રહસ્થ હરિભક્તો પણ છાપ લઈ શકે. ગ્રહસ્થ હરિભક્તોની દીક્ષાની વિધિમાં પણ છાપનો ક્રમ છે, પણ એ ફરજિયાત નથી. ત્યાગાશ્રમની ભાગવતી દીક્ષા, મહાદીક્ષામાં તો ફરજિયાત છે. એટલે જે દિવસે યજ્ઞપૂર્વક ભગવા વસ્ત્ર ધારણ કરવામાં આવે તે દિવસે યજ્ઞવિધિમાં છાપ લેવાની હોય છે. પણ ઘણા ગ્રહસ્થ ભક્તો પણ અત્યારે છાપ લે છે. વડતાલમાં છાપ આપવાનો વિધિ ચાલે છે, તમને બધાને જાણ માટે. તે રાજાએ મંદિરના વ્યવહારને માટે ઉપકારક એવી ફરજિયાત ભેટ, દાન, ધર્માદો, દર્શનાર્થી ગ્રહસ્થો પાસેથી લેવાની શરૂઆત પણ કરાવેલી, અને રાજાએ સ્વયં સદાવ્રત પણ બંધાવ્યું હતું. તે રામાનંદ આચાર્ય થયા તે દિવસથી સદાવ્રતની રીત પ્રચલિત થઈ છે. ફરીવાર સાંભળજો, રાજા હતા, વિચક્ષણ હતા, ભગવાનની મંદિરની લાંબી આયુષ્ય જોનારા હતા, મંદિરના વ્યવહારને માટે ઉપકારક, ફરજિયાત ભેટ, દાન, ધર્માદો વગેરે દર્શનાર્થી ગ્રહસ્થો પાસેથી લેવાની શરૂઆત પણ તેમણે કરાવેલી. આજે એક મેસેજ બહુ વાયરલ થયો છે કે મંદિરો બાંધવાની શું જરૂર, મંદિરોમાં લાખો કરોડો લોકો રૂપિયા ખર્ચે છે, એના કરતાં ટોયલેટ બનાવો, ગરીબોને કામ લાગશે, કોઈકનું તો સારું થશે. અરે મૂર્ખના સરદારો, મેં કહ્યું ને દાદા, રાયના દાણા હિમાલય જોડે અથડાશે, આ એવું છે બધું. ક્યાં ભગવાનનું મંદિર ને ક્યાં ટોયલેટ, બોલો. તું પહેલા શરૂઆત કરને. એક ભારતના ક્રાંતિકારી કહેવાતા વ્યક્તિ જાહેરમાં બોલતા હતા, અબજો રૂપિયાના આસામી, અને બહુ સરસ, મને યાદ છે પ્રસંગ, હું નામ નથી લેતો. એ જ સભામાં એમના પ્રવચન બાદ એક સારા સંત ઊભા થયા, પહેલા જ એમણે વિનંતી કરી કે જે મહાનુષ ભાવે આવી વાત કરી છે એમને આ મંચ ઉપરથી હું જાહેરાતમાં કહું છું, તમે લોકોને ભરમાવા માટે, લોકોને મિસગાઈડ કરવા માટે, મંદિરોથી તોડવા માટે, ભગવાનથી વિમુખ કરવા માટે, ભગવાનનું કાર્ય કરનારા સાધુ સંતોથી વિમુખ કરવા માટે આવી ભ્રામક વાતો કરો છો. તમે તમારા અબજો રૂપિયા, કરોડોના આશ્રમો એ કાઢી નાખો અને પહેલાં ટોયલેટ બનાવો, પછી આવી વાતો કરજો. તમે જે કરતા નથી અને સમાજને એ વાતનો ઉપદેશ આપી, સમાજને ખોટા માર્ગે તમે જોડો છો, સાચામાંથી તોડો છો, આ પાપ તો કેટલું મોટું. આવું જ સમાજમાં ચાલે છે જાજુ. એટલે તમને વારંવાર કહું છું, ગમે તેની વાત ન સાંભળો. તમે જેનું વર્તન, તમે જેનું જીવન જાણો છો એની વાત સ્વીકારો, એની વાત માનો, એની વાત સાંભળો. બાકી વાતે કરીને તોડે બ્રહ્માંડ રે, તોય તૂટે નહીં યમ દંડ રે, આવું જ ચાલે છે. એક બીજો મેસેજ એટલો બધો વાયરલ બન્યો છે, તિરુપતિ બાલાજીનો વિડીયો અને આ મેસેજ પુષ્કળ લોકો એને
સર્ક્યુલેટ કરી રહ્યા છે, મંદિરમાં ડોનેશન આપવાનું બંધ કરો. આટલી બધી હોટેલો બને છે દાદા. કેવી હોટેલો કહું? એક દિવસનું એક રૂમનું 25,000, 30,000, 40,000 ડોલર ભાડું હોય છે. માફ કરજો, આવી મોંઘી દાટ હોટેલો દિન પ્રતિદિન વધી રહી છે. અમે હમણાં એમિરેટ્સ ફ્લાઇટમાં જતા હતા, ના સોરી કઈ ફ્લાઇટ હતી ભગત, પેલો આપણો ઇતિહાદ હતો, ઇતિહાદમાં અમે જતા હતા. તો ઇતિહાદમાં અમને વાત કરી કે એક પેસેન્જરની અમેરિકાથી આબુધાબી જવાની વન વે ટિકિટ 50,000 ડોલરની હતી ખાલી. કેટલી દાદા? અહીંયાથી ખાલી જવાની, આવવાની જુદી પાછી. આ લોકોને તમે થોડું કહો, શા માટે મંદિર ઉપર કીચડ ઉડાડો છો? શા માટે કોઈ ભગવાનની સેવા કરતા હોય એને તમે પાછા એ માર્ગેથી પાછા વાળો છો? બંનેની જરૂર છે. ગરીબો માટે સારા કામ થાય એની પણ જરૂર છે, અને ભગવાન સંબંધી કાર્ય થાય એની પણ જરૂર છે. બંનેની જરૂરત છે, બંને થવા જોઈએ. શ્રીજી મહારાજે બંને કાર્ય કર્યા છે, ગરીબોની સેવા પણ કરી છે, મંદિરો પણ કરાવ્યા છે. આપણા પૂજ્યપાદ ગુરુજીએ બંને કાર્ય કર્યા છે. વડોદરામાં સદાવ્રત પણ ચાલે છે, મંદિર પણ ચાલે છે. સમાજમાં ભયંકર પાપ થયું છે, પોતે સારું કરતો હોય એનું અભિમાન આવે અને પછી બીજો કોઈક સારું કરતો હોય એની જ્યારે નિંદા થાય છે ત્યારે સમાજનું અધઃપતન થાય છે. જે મતમાં ભગવાન સ્વામિનારાયણ નથી, રાજાએ કરેલી આ વ્યવસ્થા, કહ્યું કે મંદિરની આજીવિકા માટે ભેટ, ધર્માદો, સેવા વગેરે હોવું જ જોઈએ, તો મંદિર લાંબા સમય સુધી નિર્ભર રહી શકશે. અને એટલા માટે શ્રીજી મહારાજે નંદ સંતોએ પરંપરા કરી છે. દરેક મંદિરમાં આવનારા ભક્તો એ મંદિરની આજીવિકાનો વિચાર કરી, મંદિરમાં થનારા ખર્ચ વગેરેનો વિચાર કરી મંદિરમાં યથાશક્તિ સેવા કરતા હોય છે. પોતાની આજીવિકા હોય એમાંથી 10મો ભાગ કે 20મો ભાગ એ ભગવાનનો ભાગ છે. શાસ્ત્ર પ્રમાણે, અને આપણા શાસ્ત્રમાં જ નહીં તમામ દુનિયાના ધર્મોમાં, સામેના ચર્ચમાં મેં ગયા હતા, પૂછ્યું હતું, ત્યાંના પાદરીએ વાત કરી, દુનિયાના તમામ ધર્મમાં આ નિયમ છે. હવે આપણે જાગીએ, આપણા ધર્મ માટેનું બલિદાન શરૂ કરીએ. અમે એમ નથી કહેતા તમે આ જગ્યા જ કરો, પણ એમ ચોક્કસ કહીએ છીએ કે તમારી આજીવિકાનો 10મો ભાગ એના ઉપર તમારો અધિકાર નથી, એ ભગવાનનો ભાગ છે. તમે નહીં આપો તો ઠાકોરજીને ગમે તે રીતે લેતા આવડે છે. એકવાર દવાખાનામાં નાખશે ને 50 વર્ષનો ભાગ 5 મિનિટમાં લઈ લેશે, એને બધું જ આવડે છે. તમારે સુખી થવું હોય, પૂજ્યપાદ ગુરુજી સરસ વાત કરે છે, બહુ સરસ વાત કરે છે, ભગવાનનો ભાગ ભગવાનને માટે વાપરવો એટલે ભગવાન આપણા કાર્યમાં પાર્ટનર બને છે. આપણા કામ ધંધાની જવાબદારી ભગવાન માથે રાખે છે. માટે ભગવાનનો ભાગ ભગવાનને અર્થે વપરાઈ જાય આવી પ્રતિજ્ઞા કરજો. એ ભગવાનનું ધન છે. અમેરિકાની સરકાર તો હોશિયાર છે, તમારો ટેક્સ સીધો જ કાપી લે છે. હવે ઇન્ડિયામાં પણ હોશિયારી આવી ગઈ છે સરકારમાં, એને ખબર પડી લોકો આપવામાં માનતા નથી, એના કરતાં આપતા પહેલાં જ આપણે કાપી લો. એમ ભગવાન પણ પછી કંઈક એવી યુક્તિ શરૂ કરશે ને ઉપરથી. હા દાદા, ભગવાનને ના આવડે, સરકારને આવડી ગયું તો આટલું બધું. ઇન્ડિયાની સરકાર હોશિયાર થવા માંડી, તમે જો સ્માર્ટ થવા માંડી છે હમણાં. આ અમેરિકાવાળા બધા દોડવા માંડ્યા છે અહીંથી, જો પ્લેનોમાં વારંવાર તમે જુઓ છો, તમારામાંથી ઘણા જે એવા છે. ભગવાનની ઉદારતા છે, એ દંડ નથી આપતા. આમ તો 10મો ભાગ નહીં, આપણા શરીરમાં આપણું છે શું? આ શરીર, આ બુદ્ધિ, બુદ્ધિન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ હ્યાત્મને કલ્પનાય ચ. માટે કોઈ પણ વ્યક્તિ ભગવત સંબંધી કાર્ય કરતા હોય એમાંથી આપણે એને રોકવો એટલે ભગવાનનો દ્રોહ કરવો. ક્યારે એને રોકીએ નહીં. હા, કોઈક જગ્યાએ ખોટું થતું હોય તો આપણે સાવધાન કરી દેવો જોઈએ, એ પણ છે. કુપાત્રને દાન આપવું એનો શાસ્ત્રમાં નિષેધ પણ છે. માટે મંદિરમાં સેવા કરીએ, સેવા કર્યા પછી મંદિરની રસીદ ચોક્કસ લઈ જ લઈએ, જેથી કરીને તમારા રૂપિયા આગા પાછા ન થાય. આપણે ત્યાં સેવા કરનારા બધા જ હરિભક્તોને આપણે વારંવાર કહીએ છીએ, તમે સેવા કરો, ગુરુજીને પણ જાણ કરો,
ગુરુજીની પણ આજ્ઞા લો. સુવ્રત સ્વામી આ કહેતા હોય કે પછી નિષ્કામ સ્વામી કહેતા હોય, બીજા કોઈ સંતો કહેતા હોય, પણ તેમ છતાં ગુરુજી સાથે એકવાર જાણ કરજો, ગુરુજીની એકવાર આજ્ઞા લેજો. એ મોટા પુરુષની આજ્ઞાથી તમે નાની સેવા કરશો એનું પણ ફળ મોટું છે. ઘણીવાર આપણે બહુ મોટી મિસ્ટેક કરીએ છીએ. આપણી સેવા આપણા તુચ્છ સ્વાર્થને પોષવા માટે હોય છે. એ સ્વાર્થનું પોષણ થાય, સાથે સાથે આપણા અહંકારનું પોષણ થાય, સાથે સાથે આપણા સ્વભાવનું પોષણ થાય. સેવાથી કલ્યાણ થવાની જગ્યાએ ઘણાના કલ્યાણ બગડ્યા પણ છે. એટલા માટે આ બધી વાત કથામાં આવે છે એટલે જાહેરાત કરું છું, તમને જાણ કરું છું, તમને સાવધાન કરું છું. આવી રીતે પીપા મહારાજે અને આચાર્ય શ્રી રામાનંદજીએ વ્યવસ્થા કરેલી. આ વાત ભૈરામદાસ સ્વામીએ શ્રીજી મહારાજને કરી. હવે સ્વામી પાછી આગળની વાત કરે છે અને મહારાજ, આ રામાનંદ સ્વામી એટલે આપના ગુરુ અને મારા પણ ગુરુ, આ રામાનંદ સ્વામી જે હતા તેઓ તો પંચતિથિ કરતા કરતા ગોપનાથ મહાદેવ જઈને તળાજા આવ્યા. તળાજામાં માર્ગી સંપ્રદાયની જગ્યા હતી, તેઓ ત્યાં આવીને રહ્યા. પહેલા પોતાનું જીવન કહ્યું, દીક્ષા લીધી વગેરે વાત કરી, ગુરુદેવ રામાનંદ સ્વામીની વાત કરે છે. જગતમાં ઘણી જાતના વૈરાગી કહેવાય છે, તેમાં એક નારાયણદાસ નામે ગ્રહસ્થાશ્રમી વૈરાગી તે જગ્યાના માલિક હતા. આમ સંસારી હોય, પતિ પત્ની જોડે રહેતા હોય પણ મંદિરમાં જ રહેતા હોય, ગ્રહસ્થાશ્રમી વૈરાગી આ એક પરંપરા હતી. દાદા કેવા વૈરાગી? બાવો બાવી કહેવાય છે ને. માફ કરજો, આ તો જૂના સમયમાં વ્યવસ્થા બધી સારી રીતે ચાલતી હતી. મંદિરમાં રહેવાનું, ભગવાનની અખંડ સેવા પૂજા કરવાની, અને લોકો એને સાધુ જાણી દાન દક્ષિણા આપે, લોકોની દાન દક્ષિણા ઉપર એનું જીવન નભે, મંદિરની વ્યવસ્થા પણ સચવાય, આવી એક પરંપરા હતી. એ ગ્રહસ્થ સાધુઓની પરંપરા આજે બાવાને બાવીના રૂપમાં બહુ મોટા પાયે દેશમાં ચાલી રહી છે, પણ હવે બગાડ પણ ભયંકર આવી ગયો છે. હશે એમાં પણ કોઈક સાચા? ગ્રહસ્થાશ્રમી વૈરાગી તે જગ્યાના માલિક હતા, પોતે ઘરબારી હતા, વેદાંતના ગ્રંથો ભણેલા હતા. જેને ભાવના હોય તેને તેઓ વેદાંત ભણાવતા, તેની પાસે ઘરનું કામ કરાવતા, તે નારાયણદાસ સદાવ્રત આપતા હતા, તેમાં ગામમાંથી લોટ માગી લાવતા, કેટલાક રોટલા રોટલી પણ માગી લાવતા, ત્યાં ઘણા બધા અભ્યાગતો આવતા. સદગુરુ રામાનંદ સ્વામીએ તે નારાયણદાસજી પાસેથી જેટલા ભણવા હતા તે બધા વેદાંતના ગ્રંથોને ભણી લીધા. તળાજા ગામમાં સ્વામી આ રીતે રહેલા. તે વેદાંત ગ્રંથોનું તત્વ વિચારીને પરમ નિપુણ થયેલા એવા રામાનંદ સ્વામી ત્યારબાદ સિદ્ધાંચળ પર્વત ઉપર પધાર્યા. ત્યાં આવીને રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને મળ્યા, જે ષટચક્રના વિચારોમાં નિરંતર રહેતા હતા. કોણ? હવે આત્માનંદ સ્વામીની વાત ચાલુ થઈ. આત્માનંદ સ્વામીની સાથે બે સાધુ હતા, એકનું નામ હતું મુક્તાનંદ, બીજાનું નામ હતું ઝુક્તાનંદ. તેઓ મુક્તના જેવી સ્થિતિવાળા હતા, અખંડ ધ્યાનનિષ્ઠ હતા. તેમને સદગુરુ રામાનંદ સ્વામીએ જોયા. સ્વામીને થયું, ગુરુ પણ મહાન છે, એમના શિષ્યો પણ મહાન છે. સિદ્ધ જાની કે પરેશો ચરણા, આત્માનંદ મુનિ ભયે મૂદ ભરના. સિદ્ધ જાની કે પરેશો ચરણા, આત્માનંદ મુનિ ભયે મૂદ ભરના. શ્વેત ગંગા કે તટ સો મિલેવો, શ્વેત ગંગા કે તટ સો મિલેવો, પ્રીત કરી કે બોલત ભયેવો, પ્રીત કરી કે બોલત ભયેવો. રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને મોટા સિદ્ધ જાણીને તેમના ચરણમાં નમી પડ્યા. આત્માનંદ સ્વામીને પણ ઘણો હર્ષ થયો. શ્વેત ગંગા નદીને કિનારે બંને મહાપુરુષોનું મિલન થયું હતું. આંખે દેખેલો અહેવાલ ભૈરામદાસ સ્વામી મહારાજને સંભળાવે છે. તેઓ પરસ્પર પ્રીત કરીને બોલ્યા. રામાનંદ સ્વામી તેમની પાસે રહીને ધ્યાન કરવાનો અભ્યાસ કરવા લાગ્યા. પછી તેમણે રામાનંદ મુનિને મનગમતા મોક્ષ જાણીને ષટચક્ર ભેદનની રીત શીખવાડી. આપણા શરીરમાં ષટચક્ર છે,
સહસ્ત્રદળ નામનું છેલ્લું ચક્ર જે બ્રહ્મરંધ્રમાં આવેલું છે એનું ભેદન કરે, ત્યાંથી સુષુમણાનો માર્ગ શરૂ થાય. સુષુમણાનો માર્ગ ત્યાં યોગી જ્યારે સ્થિર થાય ત્યારે પછી કાળ, કર્મ કે માયા એની ગતિ ત્યાં નથી. એટલે કે સમાધિ સ્થિતિને પામી જાય, એટલે કે હજારો લાખો વર્ષ યુગો વીતે છતાં પણ એના શરીરને કશું ન થાય. કાળ, કર્મ કે માયા ત્રણમાંથી કોઈની ગતિ નથી. આ યોગશાસ્ત્રની રીતો છે. આ બધું સ્વામી શીખવા લાગ્યા. રામાનંદ સ્વામીએ આત્માનંદ સ્વામીના વચનમાં સિદ્ધાઈ દેખી. તેઓ જે બોલતા તે તુરંત થતું, જેવું બોલતા એવું થતું. વચન સિદ્ધ હતા, મહાવૈરાગી હતા. આપણા સત્સંગમાં એક નોંધાયેલી વાત, આત્માનંદ સ્વામી એમના એક શિષ્ય હતા વિઠ્ઠલ કરીને બ્રાહ્મણ. એકવાર એ બ્રાહ્મણ આવ્યા, ખૂબ રડવા લાગ્યા. સ્વામીએ કારણ પૂછ્યું. વિઠ્ઠલે કહ્યું, ગુરુદેવ, પ્રભુની કૃપાથી મારે ત્યાં પુત્રનો જન્મ થયો. ગુરુદેવે માથે હાથ મૂક્યો, અરે બેટા, દીકરાનો જન્મ થાય એ તો સુખની વાત છે, આનંદની વાત છે, રડે છે શા માટે? રડતા રડતા વિઠ્ઠલે કહ્યું, પ્રભુ, એક બાજુ પુત્રનો જન્મ થાય ને બીજી બાજુ જન્મ આપનારી માયનું મૃત્યુ થાય. આત્માનંદજીએ કહ્યું, હશે, પ્રભુની ઈચ્છા, એને સ્વીકારવી જ રહી. જન્મ અને મૃત્યુ બંને ઠાકોરજીની લીલા છે. નહીં નહીં પ્રભુ, ભગવાનની ઈચ્છાને હું સ્વીકારી શકું છું. આપની કૃપાથી મને સમજણ તો મળી છે, પરંતુ એ જન્મેલો બાળક, એનું દુઃખ હું કેમ જોઈ શકીશ? એ મોટો કેમ થશે? એનું લાલન પાલન કોણ કરશે? મા વિનાનો એ બાળક, એ નવજાત શિશુ, એની વેદના મારાથી સહન થતી નથી. પ્રભુ એને શું જમાડું? આત્માનંદજીને પણ ત્યારે ખરેખર લાગે એવું. હું ઘણીવાર કથામાં કહું છું, ગુજરાતીના કવિની કરેલી પ્રાર્થના, હે પ્રભુ, નવજાત શિશુની માં કદી ન મરો, નવોઢા પત્નીનો પતિ કદી ન મરો, અને જન્મેલો માણસ આ જીવન શા માટે છે એ સમજ્યા પહેલા કોઈ પણ ન મરો. આ ત્રણ કવિની પ્રાર્થના મને ખૂબ ગમે છે. આત્માનંદજીને સ્પર્શી આવ્યું, જન્મેલું બાળક મા વિના કેવી રીતે જીવશે, એની કેવી અપાર વેદનાઓ હશે. માથે હાથ મૂકીને કહ્યું, વિઠ્ઠલ, અમે ભગવાનને પ્રાર્થના કરીશું, તારા નાના દીકરાને તું ધવરાવજે. અરે પ્રભુ, કેમ પોસિબલ છે? તો અમે કહીએ છીએ ને, ભગવાન તને દૂધ આપશે. માના આંચળમાં જેમ દૂધ છે, સ્તનમાં દૂધ છે, એમ ભગવાન તને સ્તનમાં દૂધ આપશે. આવા વચન સિદ્ધ હતા. વિઠ્ઠલ નામના વિશ્વાસી બ્રાહ્મણે પોતાના દીકરાને, પુરુષ હતા, દીકરાને ધવરાવે, લાલન પાલન કરે, દીકરો મોટો થયો, બ્રહ્મજ્ઞાનની વાતો કરે, જગતના નાશવંતપણાની વાતો કરે. દીકરો 10-12 વર્ષનો, 16 વર્ષનો થાય, એક દિવસ એકાંતમાં કીધું, બેટા, તારું ને મારું જીવન ગુરુદેવ આત્માનંદ સ્વામીની કૃપાથી છે. તું મોટો થઈ ગયો છે, કામ સંભાળી લે, મારે સાધુ થવું છે હવે. દીકરાએ કહ્યું, પ્રભુ પિતાજી, મારે પણ સાધુ જ થવું છે. આ સંસારમાં છે શું? બાપ દીકરો બંને આત્માનંદ સ્વામી પાસે આવ્યા. ગુરુદેવ હસવા લાગ્યા, બંનેને સાધુ થવું છે? હા, સારું તો કરી દઈએ. બંનેને દીક્ષા આપી. પિતા વિઠ્ઠલ હતા, એનું નામ પડ્યું વિઠ્ઠલાનંદ, અને દીકરો હતો, એનું નામ પડ્યું બાલાનંદ. બંનેને દીક્ષા આપી, ભગવાનનો ઉપદેશ આપ્યો. બંનેને કીધું, તમે બંને ગામડામાં જાઓ, ભગવાન તમારી સાથે રહેશે, તમારા વચન દ્વારા અનેક લોકોને ભગવાન સત્સંગ કરાવશે, તમે બંને જાઓ. આત્માનંદ સ્વામી કેવા સિદ્ધ હતા એની વાત. એમની કૃપાથી આ વિઠ્ઠલાનંદજીને, આ બાલાનંદજીને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું, દિવ્ય શક્તિ પ્રાપ્ત થઈ. બંને વિચરણ કરતા કરતા પિતા પુત્ર હતા, હવે ગુરુ શિષ્ય થયા. ઉમેજ નામનું ગામ એની ભાગોળમાં આવ્યા છે. એક ઝાડ નીચે બેઠા છે, થોડે દૂર એક ઘોડો બાંધ્યો છે, ઘોડાની બાજુમાં ઝાડની નીચે એક માણસ, મૂછાળો માણસ, થોડો વિસામો કરવા માટે બેઠો છે. વિઠ્ઠલાનંદજી બાલાનંદજીના પ્રશ્નના જવાબ આપે છે અને કંઈક હસવા લાગ્યા, ગુરુ મહારાજ કેમ આટલું બધું હસો છો? ત્યારે વિઠ્ઠલાનંદજી હાથમાં એક કાકરી લીધી, આમ કાકરી હાથમાં લીધી, આમ દૂર ફેંકી, દૂર ફેંકી બાલાનંદજી કે,
गुरु महाराज आपने क्या किया? बच्चा देख, ये छोटा सा पौधा है ने, मैं अपनी आंखों से देख रहा हूं, ये छोटा सा नीम का पौधा एक दिन इस पौधे के नीचे खुद अवतारी पुरुषोत्तम नारायण आने वाले हैं, इस पौधे के नीचे बैठने वाले हैं, इस पौधे के नीचे बैठकर ब्रह्म ज्ञान की दिव्य झांकी कराने वाले हैं, मैं अपनी आंखों से देख रहा हूं। आ बात विठलानंद जी बालानंद जी ने कही थी। बाजू में झाड़ नीचे बैठेला एक क्षत्रिय सूर्यवंशी आ बात ने सांभळे छे। नानो एवो छोड़ जीतो, हाँ ए हता गढ़पुरना राजा एभल खाचर। एने थयो अरे अरे, आ तो साधुनी वाणी, साधुना वचन में विश्वास हतो, ने साधु पण एवा त्रिकाल ज्ञानी हता। आत्मानंद जी नी कृपा थी आ दरबार थोड़ी वार बैठा उभा थया। पेलो आखो छोड़ मूल साथे जमीन माथी काढ्यो, पोताना घोड़ा उपर मूक्यो, पोते उपड़ा रमरमता आव्या अने पोताना परिवार ने भेगो करी नक्की कर्यु पोताना चार बारना ओरडायनी वच्चो वच ए लीमड़ानो छोड़ रोप्यो। केम? घरनी वच्चे लीमड़ो? हा, आपणे कदाच रहीए के न रहीए पण एक मोटा संतना वचन छे, एने दिव्य दृष्टिथी जोयुं छे आ झाड नीचे भगवान आववाना छे, अनंत कोटी ब्रह्मांडना धणी आववाना छे, बेसीने ब्रह्म ज्ञाननी वर्षा करवाना छे, अनंत कोटी ब्रह्मांडोना आत्माओ ए प्रभुना दर्शन करवा आववाना छे। આપણે રહીએ કે ન રહીએ આ ઝાડ તો રહેશે, ઝાડ નીચે ભગવાન તો આવશે, તે દિવસે આપણી આખી પેઢીનું ઉદ્ધાર થશે। દીકરા કરતા વધારે જતન કરીએ છોડને પાણી પાય, એને ઉછેરે, એને મોટો કરે, અને એ છોડ ઘેઘૂર વૃક્ષ બની જાય, અને વર્ષો પછી એક દિવસ અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ એ લિંબ વૃક્ષની નીચે આવીને બિરાજમાન થાય। આત્માનંદજીની કૃપા સાથે જોડાયેલું આ ચરિત્ર એટલા માટે મેં વાત કરી। રામાનંદ સ્વામી આવું ઘણું જોયેલું, પરંતુ તેમને તેજમાં જેવો ભાવ હતો એવો મૂર્તિમાં હતો નહીં, આવું રામાનંદ સ્વામી જોયું। રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીની સાથે 3 વર્ષ સુધી રહ્યા, તેમની ઉમંગથી સેવા કરતા રહ્યા। આત્માનંદ સ્વામીએ જ્યાં સિદ્ધપણું દેખાડ્યું હતું તેમાં કેટલુંક દેખ્યું છે ને કેટલુંક સાંભળ્યું છે, તેમની સિદ્ધિમાં લેશ માત્ર પણ દંભ ન હતો, તેઓ જેવું ધારતા તેવું થતું હતું, વિષયમાંથી પૂર્ણ વિરક્ત હતા, દેહ દૈહિક પદાર્થોમાં અહમતા ને મમતા ન હતી, તેમને અંતઃકરણમાં એક સરખો આનંદ હતો, તેઓ બ્રહ્મમાં સૌથી વધારે લાભ માનતા, તે સિવાયની બીજી બધી બાબતમાં નુકસાન ગણતા। તેમણે પોતાનું શરીર 125 વર્ષ સુધી રાખ્યું હતું, પછી તેમણે દેહમાંથી હેત તોડી નાખ્યું હતું। સમુદ્રના કિનારા તરફ રામપરા નામે ગામ છે, ત્યાં આહિરો તેમના શિષ્ય હતા, તેમણે તે ગામમાં દેહનો ત્યાગ કર્યો, તેમના દેહને સમુદ્ર કિનારે પધરાવી દીધો હતો। શિષ્યો સ્નાન કરીને પાછા જોવા ગયા ત્યારે તો આખે આખું શરીર જ દેખાણું નહીં, બધા લોકોને ઘણું આશ્ચર્ય થયું, ઈશ્વરની ગતિ અલૌકિક છે એમ જોયું, નજરે જોતા જ આ યોગ્ય અદ્રશ્ય થઈ ગયા, આવા સિદ્ધ આત્માનંદ સ્વામી હતા। આવી રીતે ભાઈ રામદાસ સ્વામીએ જેતપુર ગામમાં જેતપુરના રાજાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં શ્રીજી મહારાજે અને રામદાસ સ્વામીએ વાત કરી। પછી કરોડો ઉપાય કરે તો પણ યોગીના દર્શન ક્યાંથી થાય? અને ઝુક્તાનંદ અને મુક્તાનંદ એ બંને આત્માનંદજીના મહાન શિષ્યો હતા, ગુરુએ દેહ ત્યાગ કર્યો એ વાત સાંભળીને બંને ધ્યાનમાં બેસી ગયા, પોતાના શરીરમાંથી નાડી પ્રાણ ખેંચી લીધા, બંને યોગ ધારણા કરીને તાળવામાં જીવને લઈ ગયા, બ્રહ્મરંધ્રને ભેદીને તેઓ પણ ગુરુજીની પાસે પહોંચી ગયા। આવી રીતે બંને સિદ્ધગતિને પામ્યા। પછી જ્યારે રામાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા ત્યારે જોગી આત્માનંદ સ્વામી ધ્યાનમાં તેમને મળ્યા। આત્માનંદ સ્વામીએ ભૂતકાળ અને ભવિષ્યકાળની બધી વાત રામાનંદ સ્વામીને કહ્યું અને કહ્યું, અમે બ્રહ્મલોકમાં જઈએ છીએ તે વાત તમે અમારા શિષ્યોને જઈને કહો, તમે સત્સંગની બધી વાત જે રીતે જાણો છો તેથી અમને તમારી પર બહુ ચાહના છે, હેત છે, માટે તમે બધા મુમુક્ષુને સત્સંગ કરાવજો। આપણે કેવા દિવ્ય સંયોગ છે, સાંજની કથામાં હરિચરિત્રામૃત સાગર છે, સવારની કથામાં હરિલીલામૃત છે, સવારની કથા નીલકંઠ સ્વામી કરે છે, ખૂબ સરસ સ્વામી કથા કરે છે। નીલકંઠ સ્વામીની એક સરસ મજાના ઝરણા જેવી ખળખળ વહેતું ઝરણું હોય ને એક સરખું વહેતું હોય ને એવી સરસ મજાની કથા,
સવારે જે કથા સાંભળતા હોય, હમણાં જ સવારની કથામાં આત્માનંદજીનું ચરિત્ર આવ્યું હતું, તમે બધાએ સાંભળ્યું હશે. આત્માનંદ સ્વામી કેટલા મોટા સિદ્ધ હતા, નિરાકારવાદી હતા. રામાનંદ સ્વામીને સમાધિ કરાવી, તે જ દેખાણું, સ્વામી અકળાઈ ગયા. આત્માનંદ સ્વામી રાજી ખુશી તેને રજા આપી, હું તો તેજમાં માનું છું, તેજમાં મને પરમ શાંતિ લાગે છે, તમને મૂર્તિમાં ભાવ હોય તો આપ જાઓ, જ્યાં આપને યોગ્ય લાગે ત્યાં જજો. રામાનંદ સ્વામીને રામાનુજાચાર્ય થકી સાકાર ઉપાસના સિદ્ધ થઈ, ભગવાનના સાક્ષાત દર્શન થયા, ભગવાનની મૂર્તિમાં તાન થયું. વર્ષો પછી રામાનંદ સ્વામી આખા ગુજરાતમાં પંકાઈ ગયા, આત્માનંદ સ્વામી ફરી ભેગા થયા. રામાનંદ સ્વામીની સાકાર ઉપાસના ભક્તિ પરંપરા જોઈને આત્માનંદજીને થયું, અહો, મેં ઘણી બધી સાધના કરી, સિદ્ધાઈ મેળવી, તપશ્ચર્યા કરી, પણ હું અધૂરો છું. પોતે ગુરુ હોવા છતાં રામાનંદ સ્વામીની વાત એમણે સ્વીકારી લીધી, પોતે ભક્ત બન્યા, ભક્તિ પરંપરામાં દીક્ષિત બન્યા, પોતાના બધા આશ્રિતોને મૃત્યુ પહેલાં એમણે ભલામણ કરી, તમે બધા મારા શિષ્યો, તમે બધા સાંભળો, તમારે બધાએ હવે મારા ગયા પછી રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું છે, એ જેમ કહેમ કરવાનું છે, એમાં મારું અને તમારું કલ્યાણ છે. હરિ લીલામૃતમાં કેવી સરસ મજાની વાતો આવે છે, કેટલી સરસ અદ્ભુત વાતો આવે છે દાદા. હા, તમે દાદા ભાગ્યશાળી, આવી કથા કોને સાંભળવા મળે હે? ખરેખર હું તો આ કથા સાંભળતો હોઉં તો મને એમ થાય સાંભળ્યા જ કરીએ, સંતો કથા કર્યા કરે ને, આપણે સાંભળ્યા કરીએ, બીજી ક્યાં લપણ છપણ કરવી. બરાબર, કથા સાંભળજો. સવારની કથામાં પણ સરસ વાત આવી હતી, આત્માનંદજી નિરાકારવાદી હતા પણ અંતે સાકારવાદી બન્યા, પોતાના શિષ્યોને રામાનંદ સ્વામીને સોંપી દીધા, બધાને કલ્યાણનો, આત્યંતિક કલ્યાણનો માર્ગ બતાવી દીધો. એમાંના જ બધા શિષ્યો પછી શ્રીજી મહારાજ સુધી આવ્યા, એ પરંપરા શ્રીજી મહારાજે હાથમાં લીધી અને બધાને અક્ષરધામના અધિકારી બનાવ્યા. વાલા ભક્તો, ખૂબ દિવ્ય આ સત્સંગ છે, આ બધી વાતો તમે સાંભળો છો, કથા સાંભળજો, મંતવ્ય રોજ લખજો, કાગળમાં નહીં કાળજામાં પણ લખજો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂરમાં ભાઈરામદાસ સ્વામીએ શ્રીહરિની આગળ આત્માનંદ સ્વામીની વાત સંક્ષેપમાં કહી, એ નામે 56મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.